અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. નવસારી જિલ્લામાં સમાવિષ્ટ જલાલપુર તાલુકામાં આવેલી તત્કાલીન ગ્રામ પંચાયતના સમયમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ગ્રામજનોને શુદ્ધ પાણી મળી રહે તે માટે 2003માં એક વિશાળ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું, પરંતુ વહીવટી ગૂંચવણને કારણે ટાંકીનું નિર્માણ પૂર્ણ થયું હોવા છતાં તેમાં લોકોના સુખાકારી માટે પાણી લાવી શકવામાં નિષ્ફળતા મળી હતી અને ટાંકી ખાલી જ પડી રહેતા જર્જરિત બની ગઈ, જેને પાડવા માટે પાલિકાએ યોગ્ય મુહૂર્ત કાઢ્યું. લોકોના પૈસાનું પાણી થયેલા પ્રોજેક્ટ પાણીની ટાંકીનું અચ્યુતમ કેશવમ કરાયું હતું. જલાલપુરનું 2006માં હદ વિસ્તરણ હેઠળ આવરી લેવાયા બાદ પાલિકાએ ટાંકીનો ઉપયોગ કરી ન શકી હતી અને આ નંધણિયાળ હાલતમાં અડીખમ ટાંકી લોકો માટે જોખમકારક બની ગઈ, જેથી પાલિકાની ટીમે બ્રેકર મશીન વડે તેને ઉતારી લીધી હતી. નવસારીના જલાલપુરમાં જે રીતે સમયે ગ્રામ પંચાયતના કાળમાં નિર્માણ પામેલી પાણીની ટાંકી આટલા વર્ષો બાદ પણ શોભાના ગાંઠિયા સમાન અડીખમ ઊભી હતી. જોકે સમયની સાથે આ પાણીની ટાંકી જર્જરિત બની અને ટાંકી ગમે ત્યારે જમીનદોસ્ત થાય તેવો ભય સતાવી રહ્યો હતો, જેને મામલે જલાલપુરના નગરસેવકે અનેકવાર નગરપાલિકાને રજૂઆત કરી અને પાણી પુરવઠા વિભાગને આ મામલે જાણ કરી, છતાં પણ જર્જરિત ટાંકીને ઉતારવાની તેમાં પાણી પુરવઠો ઉપલબ્ધ કરવાની જલાલપુરમાં પાણીની તંગી દૂર થાય તે માટેના પ્રયત્નો પાલિકા દ્વારા આટલા વર્ષો બાદ પણ ન થયા હતા, જેથી નવી ચૂંટાયેલી બોડીએ આ ટાંકીને સફળતાપૂર્વક ઉતારી લીધી હતી અને જર્જરિત ટાંકી કોઈકના માથે ન પડે તે માટે મોટો અકસ્માત ન સર્જાય તે પહેલાં જ આ ટાંકીને ઉતારી લેવામાં આવી હતી. 2003 અને 2004માં પાણી પુરવઠા વિભાગ દ્વારા જલાલપુર ગ્રામ પંચાયત દ્વારા અહીંયા પાણી પુરવઠા યોજના અંતર્ગત અહીંયા પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. 2006-07માં આ વિભાગને નવસારી નગરપાલિકાના હદ વિસ્તારમાં સમાવેશ કરતાં અહીંયા આ યોજના પૂર્ણ ન થતાં આ ટાંકી જર્જરિત અવસ્થામાં આવેલ હતી. જ્યારે અહીંયા કોર્પોરેટરો ચૂંટાયા હતી ત્યારે ધ્યાનમાં આવતા આ માટેનો એક સ્ટ્રક્ચર રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો હતો અને આ ટાંકી જર્જરિત અવસ્થામાં માલમ પડેલી હતી. એ માટે પાણી પુરવઠા વિભાગ અને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા એક ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરીને આ જર્જરિત પાણીની ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી છે. પરિમલ મકવાણા, D9 ન્યૂઝ, નવસારી.